मिशन 2022 માટે અમદાવાદમાં જામ્યું છે વોલ પેઇન્ટિંગ વોર. ભાજપ કોંગ્રેસે શરૂ કર્યું છે વોલ પેઇન્ટિંગ. પ્રચારના મોહમાં સરકારી સંપત્તિની કાળજી ભૂલ્યા. સરકારી દિવાલ અને પિલ્લર પર ચિત્રાયા છે પક્ષના નિશાન. ઇસ્કોન બ્રિજની પાસે મેટ્રો રેલ પિલ્લર પર ભાજપનું પેઇન્ટિંગ. પાલડીમાં સ્કૂલની દિવાલ પર કોંગ્રેસ દ્વારા પેઇન્ટિંગ કરાયું. તો સરકારી સંપત્તિ પર લખાણ લખવું ગુનો ગણાય છે. રાજકીય પક્ષોને કેમ કોઈ નિયમો નથી નડતા? विधानसभा 2022 की चूंटणी ने भले हजी वार होय परंतु तेना पड़घम वागी गया छे अने राजकीय पक्षोए तैयारीओ पण आरंभी दीधी छे. भाजपे कमळना चिन्ह छे ते चित्रवानो अलग अलग दीवाल पर चालू कर्युं हतुं अने तेना ज रस्ते हवे कोंग्रेस पण जई रही छे अने वोल पेइंटिंग नी कॉम्पिटिशन छे ते शरू थई होय तेवो घाट छे ते सर्जायो छे. जोई शकाय छे दृश्योमां के कोंग्रेसे पण अलग अलग जे अमदावादमां आवेली दीवालो छे तेमां नंबर साथे पंजा चित्तरवानु એટલે પોતાની પાર્ટીનું નિશાન ચિત્તરવાનું શરૂ કર્યું છે. એટલે કે એક યુગ હતો કે જ્યારે વોલ પેઇન્ટિંગથી જ પ્રચાર પ્રસારની શરૂઆત થતી હતી. જો કે ફ્લેશ બેનરે તેનું સ્થાન લઈ લીધું હતું, પણ ફરીથી એક વખત દિવાલ પર વોલ પેઇન્ટિંગ ચિત્તરવાની જે હરીફાઈ છે તે શરૂ થઈ છે. ભાજપે ઘણા સમય પહેલા દેશ રાજ્યભરમાં કમળ ચિત્તરવાનું શરૂ કર્યું હતું. જોકે આ ટ્રેન્ડ ઉત્તર પ્રદેશથી આવ્યો હતો કે જ્યાં યોગીએ કમળો ચિત્રાવ્યા હતા, ત્યારબાદ ભાજપે ગુજરાતમાં, હવે કોંગ્રેસ પણ તે જ રસ્તે. કોંગ્રેસે પણ પંજા એટલે કે પોતાની પાર્ટીના નિશાન ચિત્તરવાનું છે તે શરૂ કરી દીધું છે. કેમેરા પર્સન અજય પટેલ સાથે દીક્ષિત ઠકરાર, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. તો મિશન 2022 માટે પ્રચાર છે તે વોલ પેઇન્ટિંગ મારફતે શરૂ થઈ ગયો છે અને એ વોલ પેઇન્ટિંગ વોર પણ શરૂ થઈ ગયું. ભાજપ કોંગ્રેસે વોલ પેઇન્ટિંગ શરૂ કર્યું છે, પરંતુ સવાલ એ કે સરકારી સંપત્તિ પર લખાણ લખવું ગુનો છે. તો રાજકીય પક્ષોને કોઈ નિયમો નથી નડતા કે શું? આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કમળનું નિશાન છે. ઠેર ઠેર આ પ્રકારના બોલ પર પેઇન્ટિંગ જોવા મળી રહ્યું છે, ત્યારે કોંગ્રેસે પણ આ જ પ્રકારે ક્યાંક પોતાનો પ્રચાર પ્રસાર શરૂ કર્યો છે. કોંગ્રેસે પણ પોતાના પંજાના નિશાનના વોલ પર આ રીતે ચિત્રામણ કરાવી છે, પેઇન્ટિંગ કર્યું છે. પરંતુ પ્રચારના મોહમાં સરકારી સંપત્તિની કાળજી ભૂલી ગયા છે. સરકારી દિવાલ અને પિલ્લર પર પક્ષના નિશાન ચિતરવામાં આવ્યા છે. ઇસ્કોન બ્રિજની પાસે મેટ્રો રેલ પિલ્લર પર ભાજપનું પેઇન્ટિંગ કરવામાં આવ્યું. પાલડીમાં સ્કૂલની દિવાલ પર કોંગ્રેસ દ્વારા પેઇન્ટિંગ કરાયું છે. સરકારી સંપત્તિ પર લખાણ લખવું ગુનો ગણાય છે. તો રાજકીય પક્ષોને નિયમો નથી નડતા કે શું? સવાલ સૌથી મોટો એ થઈ રહ્યો છે. પ્રચાર પ્રસારના મોહમાં સરકારી સંપત્તિની કાળજી લેવાનું આ રાજકીય પક્ષો કેમ ભૂલી જાય છે? મિશન 2022 એટલે કે વિધાનસભાની આ ચૂંટણીનું વર્ષ અને તેમાં પ્રચાર પ્રસાર વોલ પેઇન્ટિંગ મારફતે શરૂ થયો છે. શહેર કોંગ્રેસ પ્રમુખ નીરવ બક્ષી આપણી સાથે જોડાઈ ગયા છે. નીરવભાઈ, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત. ચૂંટણીનું વર્ષ છે, વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે, પ્રચાર પ્રસાર દરેક પક્ષ કરતું હોય છે, પરંતુ અત્યારે વોલ પેઇન્ટિંગ વોર શરૂ થયું હોય તેવું લાગી રહ્યું છે. સૌથી પહેલા તો આ સંદર્ભે આપની પ્રતિક્રિયા. વોલ પેઇન્ટિંગ વોરની વાત નથી આવતી બેન. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રચારના એક માધ્યમના બરાબર સ્વાભાવિક છે વાત કે જયારે પ્રચારનો એક માધ્યમ પ્રસાર હોય એ પાર્ટીની પ્રોસેસનો એક ભાગ છે અને પ્રજાની અંદર હંમેશા પક્ષનો મેસેજ જીવંત રાખવા માટે, પક્ષની કોઈ પણ વાતને પ્રજા સાથે લઈ જવા માટે કોઈ પણ પ્રકારના પ્રચાર કે પ્રસારના માધ્યમનો ઉપયોગ થતો હોય છે, એના ભાગરૂપે આ પ્રક્રિયા થઈ રહી છે. નીરુભાઈ, ચોક્કસપણે પક્ષનો પ્રચાર કરી રહ્યા છો, પક્ષની વિચારધારાને જીવંત રાખવાનો પ્રયાસ કરી રહ્યા છો, પરંતુ સરકારી સંપત્તિની કાળજી ભૂલી ગયા આમાં? એવું નથી મેડમ, આમાં સરકારી સંપત્તિની કાળજીની બાબતની વાત નથી આવતી. જે પ્રચારનો માધ્યમ છે કે પ્રસારનો માધ્યમ છે એ પ્રજા સુધી પહોંચવામાં એક માર્ગ છે. એમાં સ્વાભાવિક રીતે એવી કોઈ વાત નથી આવતી કે કોઈ સંપત્તિને નુકસાન કરવાની દ્રષ્ટિથી કોઈ કામ કરવામાં આવી રહ્યું હોય. આપ જોડાયેલા રહેશો. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશભાઈ બારોટ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. હિતેશભાઈ, વિધાનસભાની આ ચૂંટણીનું વર્ષ ચોક્કસપણે દરેક પક્ષ પ્રચાર કરતું હોય, પરંતુ જે વોલ પેઇન્ટિંગ વોર શરૂ થયું છે, સરકારી સંપત્તિ પર આ પ્રકારે ચિત્રામણ કરવામાં આવી રહી છે, સૌથી પહેલા તો આપની પ્રતિક્રિયા. બેન, ચૂંટણીનું વર્ષ હોય, દરેક પાર્ટી પોતપોતાના જાહેરાત માટે આ દિવાલોનો ઉપયોગ કરતા હોય છે, એમાં પ્રાઇવેટ પ્રોપર્ટી ઉપર પણ કરતા હોય છે, આ રીતે કરતા હોય છે. જયારે ચૂંટણીની આચારસંહિતા લાગી જાય ત્યારે એના કોર્પોરેશન દ્વારા સાફ કરી દેવામાં આવતું હોય છે. હિતેશભાઈ, એક વાત તો સાચી હશે ને કે સરકારી સંપત્તિ પર લખાણ લખવું ગુનો છે?
આ સરકારી સંપત્તિ પર કોઈ પણ લખાણ દૂર કરવું એ કોર્પોરેશન પણ જવાબદારી છે, અને એવું થતું હોય છે તે અમે દૂર કરતા હોઈએ છીએ. કોર્પોરેશન ની માલિકી ની જગા ઉપર પણ હોય ત્યાં પણ દૂર કરીએ છીએ. કોર્પોરેશન અથવા સરકારી કયા મધ્ય સરકારી કોઈ પણ દિવાલ ઉપર થઈ રહ્યો છે કે રાજકીય પક્ષો ને કોઈ નિયમો નડતા નથી, કારણ કે આપ પણ જાણતા હશો, કોંગ્રેસના નેતાઓ પણ જાણતા હશે કે સરકારી સંપત્તિ પર લખાણ લખવું ગુનો છે, તો શા માટે પોતાના પક્ષના જે નિશાન છે તે ચિત્રી દેવામાં આવ્યા? અત્યારે કોઈ પણ પાર્ટી આ નિશાનો આચાર સંહિતાનો ભંગ જ્યારે કોર્પોરેશન મહાનગરની ચૂંટણી અથવા રાષ્ટ્ર વ્યાપી ચૂંટણી જયારે પણ હોય છે એ ત્યારે આચાર સંહિતા વિભાગ જયારે માર્ગદર્શિકા થતું હોય છે ત્યારે આપણે એને કૂતરો મારી દેતા હોઈએ છીએ. નીતિશભાઈ, આચારસંહિતા લાગી જાય તે સમયની બાબત જુદી છે, અત્યારે સરકારી સંપત્તિને મતલબ કાળજી લેવાની જ નહીં, સરકારી સંપત્તિની કાળજી લેવાની મહાનગરની જવાબદારી કોર્પોરેશનના બિલ્ડિંગ ઉપર કોર્પોરેશનની દિવાલ ઉપર જ્યાં પણ હોય છે ત્યાં અમે કૂચડો મરાવી દઈએ છીએ. નીરવભાઈ, આપ શું કહેશો? બેન, મેં બહુ સ્વાભાવિક રીતે આપને પહેલા પણ કહ્યું કે જયારે પ્રચાર પ્રસારનો માધ્યમ હોય તો એક એના ભાગ રૂપે છે, અને એ પ્રજાની અંદર એક મેસેજને વિચારધારાને જીવંત રાખવા માટે એના માટેનું એક માધ્યમ છે. આ માત્ર એક પદ્ધતિ નથી, બાકી ઘણી બધી વિશેષતાઓ અને પદ્ધતિઓ છે જેનાથી પ્રજાની અંદર પ્રજાની સાથે રહેવા માટે પ્રજાની વચ્ચે રહેવા માટે એક માધ્યમ ને પ્રચાર પ્રસારનું માધ્યમ કહેવાય. બાકી બીજી કોઈ આની અંદર સ્પેસિફાઈ છે, પરંતુ સરકારી સંપત્તિની પણ કાળજી રાખવી એ કેમ ભૂલી જાઓ છો પ્રચારના મોહમાં? મેં હમણાં જ આપને કહ્યું કે એનાથી સરકારી પ્રોપર્ટીને કોઈ પણ નુકસાન થાય એવું કોઈ કાર્ય કરવામાં આવતું નથી, કેમ કે સરકારની પ્રોપર્ટી હોય એ અમે પણ પોતે સમજીએ છીએ કે એને કોઈ પણ પ્રકારનું નાનામાં નાનું નુકસાન પણ થવું ન જોઈએ, અને એવું ક્યાંય પણ ધ્યાનમાં આવે તો ચોક્કસ અમે પહેલા એને દૂર કરી દઈએ. અત્યારે આવી જ રહ્યું છે, સરકારી પિલ્લર ઉપર ક્યાંક કમળના પણ નિશાન છે અને પંજાના પણ નિશાન છે. શું કહેશો? બેન, મેં આપને કહ્યું કે જ્યાં નુકસાન થાય જનતા પણ ક્યાંક પોતાના કઈક કોઈ પણ પબ્લિસિટી કરવા માટે કે કોઈ પણ પોતાના પોસ્ટર ચીપકાવતી હોય તો કોર્પોરેશન કાર્યવાહી કરતું હોય છે. આ પક્ષની ભાજપ કોંગ્રેસની વાત આવે છે એટલા માટે પ્રચાર પ્રસારનું માધ્યમ અને કોઈ સરકારી સંપત્તિને નુકસાન નથી થતું એવું બંને પક્ષ આપ તો કહી રહ્યા છો. બેન, મેં આપણે હમણાં પણ કહ્યું કે જ્યાં ક્યાંય પણ નુકસાન થાય એવું લાગે તો અમે જાતે પણ પોતે પર્સનલી પણ એને એની ઉપર અમે ક્લીનિંગ કરાવી શકીએ છીએ, પણ ક્યાંય નુકસાન થાય એવું દેખાય તો તરત જ એને એક્શન લેવામાં આવશે. નીતિશભાઈ અને નીરવભાઈ, આપ બંને અમારી સાથે જોડાય તે બદલ આપનો ધન્યવાદ, પરંતુ સવાલ ચોક્કસપણે થઈ રહ્યો છે કે બંને પક્ષ છે અત્યારે ક્યાંક ભેગા થઈ ગયા છે. સંપત્તિ જે સરકારી સંપત્તિ છે તેને નુકસાન તો કહેવાય જ, કારણ કે સરકારી સંપત્તિ પર લખાણ લખવું આ પ્રકારે ગુનો જ છે, પરંતુ જ્યારે ચૂંટણીની પ્રચારની વાત આવે, પ્રચાર માધ્યમની વાત આવે, ત્યારે બંને પક્ષ ભેગા થઈ જતા હોય છે, કહેતા હોય છે કે આ એક લોકોની વચ્ચે જીવંત રહેવા માટે પોતાની વિચારધારા લોકો સુધી પહોંચાડવા માટેનો એક માર્ગ છે, પરંતુ પ્રચારના મોહમાં બંને પક્ષો શા માટે ભૂલી જાઓ છો કે આ સરકારી સંપત્તિ છે. કોઈ સામાન્ય વ્યક્તિ કે પછી કોઈ કંપની કે કોઈ પણ એકમો આ પ્રકારે ક્યાંક પોસ્ટર ચીપકાવતા હોય કે પછી કોઈ પણ લખાણ લખતા હોય તેની સામે કાર્યવાહી થાય છે, તેને નિયમો લાગુ પડે છે, તો રાજકીય પક્ષોને નિયમો કેમ લાગુ નથી પડતા? સવાલ એ થઈ રહ્યો છે, બંને પક્ષને સવાલ જ એક જ છે કે રાજકીય પક્ષોને નિયમો લાગુ નથી પડતા. ચોક્કસપણે માનીએ છીએ કે વિધાનસભાની ચૂંટણીનું વર્ષ છે, બીજા પણ પ્રચારના માધ્યમ હોઈ શકે, પરંતુ સરકારી સંપત્તિની પણ કાળજી રાખો સાહેબ, કારણ કે સરકારી સંપત્તિ છે.